बनासकांठा जिल्लामां हाल वरसादी माहोल बराबरनो जाम्यो छे। जिल्लाना मोटा भागना तालुकामां मेघमहેર આજે પણ યથાવત છે, જ્યારે બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા ધાનેરા તાલુકામાં પણ અત્યાર સુધીનો સીઝનનો કુલ 473 જેટલો વરસાદ નોંધાયો છે। ધાનેરા શહેરને જોડતા ધાનેરા તાલુકાના કેટલાક ગામોમાં વરસાદ વધુ ખાબક્યો છે, જેના કારણે ધાનેરાની રેલ નદીમાં પાણીનું વહેણ આ માસમાં બીજી વખત આવતા ખેડૂતો ભારે આનંદમાં આવ્યા છે। ધાનેરાની રેલ નદીમાં પાણીનું વહેણ કલાકો સુધી વહેતું રહ્યું હતું। ધાનેરા શહેર નજીકથી પસાર થતી રેલ નદીમાં શેરા, રવિયા, રાજોડા, રૂણી, આલવાડા સહિતના ગામોને વરસાદી પાણી આવતા રેલ નદીમાં પાણીનો આવરો થયો હતો, જેના પગલે ધાનેરા વહીવટી દ્વારા રેલ નદી નજીક આવેલા ગામોને એલર્ટ કર્યા હતા। સાથે રાત્રિ દરમિયાન કે પાણીના ચાલુ વહેણમાં વાહન કે અન્ય રીતે નદી પસાર ન કરવા પણ સૂચનો કર્યા હતા। તો આ તરફ ધીમી ધારે વરસાદ આવતા ધાનેરા તાલુકાના ગામડામાં આવેલા તળાવો પણ બે વર્ષ પછી જીવંત બન્યા હતા અને ધાનેરા તાલુકાના આલવાડા, રાજોડા, મેવાડા, સિયા, રૂણી સહિતના ગામોમાં આવેલા તળાવ વરસાદી પાણીથી છલકાયા હતા। સતત બે વર્ષથી દુષ્કાળ જેવો કઠિન સમય વિતાવનાર ખેડૂતો આ વર્ષે ખુશ થયા છે। ચોમાસુ વાવેતર પણ અત્યાર સુધીના સારા વરસાદથી પાક પણ સારો દેખાઈ રહ્યો છે। તો ધાનેરા તાલુકાના ખેડૂતોએ પાણી પ્રત્યે ગંભીરતા દાખવી આ વર્ષે વહી જતા પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કર્યું છે। ગત વર્ષે ગુજરાત સરકારે મોટા ઉપાડે જળસંચય અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવા તેમજ વહી જતું પાણી પરત ભૂગર્ભમાં ઉતારવું તે માટે ગુજરાતના ખેડૂતોને જાગૃત કર્યા હતા, જેને લઈ આ વખતે ધાનેરા તાલુકાના સિયા સહિતના ગામોમાં આલખેતરમાં ભરાયેલા વરસાદી પાણી વર્ષોથી બંધ પડેલા બોરવેલમાં ઉતારી બોરવેલ તેમજ તળાવો રિચાર્જ કરવામાં આવી રહ્યા છે। વરસાદનું એક એક ટીપું પાણી બચે અને ભૂગર્ભના તળ ઊંચા આવે તે માટે ખેડૂતો જાતે હવે કામે લાગ્યા છે।